પોરબંદર નગરપાલિકા જિમ્નેશિયમ બનાવવાના બણગાં ફૂંકે છે, પરંતુ શહેરીજનો માત્ર મહિલા ગાર્ડન જર્જરિત સ્થિતિમાં છે એ અંગે કોઈ તસ્દી લેવા માટે તૈયાર નથી। આજે પોરબંદરનું રાજાશાહી વખતનું રૂપાળીબા ગાર્ડન। મહિલાઓ માટે સ્થપાયેલા આ બગીચાની સ્થિતિ દયનીય છે। રાઇટ્સના ઠેકાણા નથી, લાઇટના પોલ તૂટી પડ્યા છે, છેલ્લા લાંબા સમયથી તેની મરામત કરવાનું તંત્રને સૂચતું નથી। શહેરમાં મહિલાઓ માટે એકમાત્ર એવું આ ગાર્ડન વિકાસ ઝંખે છે। આ ગાર્ડન આપણે રાણા સાહેબ બાપુના વખતનું છે, અહીંયા કંઈ મરામત કરતા નથી, નવા ગાર્ડન બનાવવાની કંઈ જરૂર જ નથી, કારણ કે મહિલા માટે એક આ રાણા સાહેબ બાપુ બનાવી ગયા છે, તો આમાં બધું જ ખરાબ હાલતમાં છે, નથી બેસવાના બાકડા, નથી છોકરાને લસરપાટી, હિંચકા, બધું ભાંગેલ તૂટેલ હાલતમાં છે, તો આ બનાવો, સરસ બનાવો અને આપણા રાણા સાહેબ બાપુની યાદીમાં જે છે એ બરાબર છે। દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર કહે છે કે આ અંગે ઠરાવ પણ કરાયો છે, અહીં ઓપન જિમ્નેશિયમ સહિતની સુવિધાઓ વધારવામાં આવશે। અમારું રૂપાળીબા ગાર્ડન છે એ ફક્ત મહિલા અને બાળકો માટેનું ગાર્ડન છે, અને તેમાં અમે સામાન્ય સભામાં નિર્ણય પણ કર્યો છે કે તેમાં ઓપન જિમ્નેશિયમ સહિતની અન્ય સુવિધાઓ નવી ઊભી કરશું। હવે જોવાનું એ રહે છે કે શહેરમાં મહિલાઓ માટે એકમાત્ર એવા ગાર્ડનની મરામત અને વિકાસ ક્યારે થાય છે। ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર।